ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ ધામધૂમથી નહીં ઉજવાય. ભૂરખિયા ટ્રસ્ટી મંડળ, પૂજારી પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ લીધો નિર્ણય. મંદિર પરિવારમાં હનુમાનજીની સન્મુખ પાંચ ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મારુતિ યજ્ઞ થશે. લાઠીથી 10 કિલોમીટરના અંતરે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ ગત વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર ભૂરખિયા ગામના સરપંચ તરીકે આવતીકાલે જે આપણે હનુમાન જયંતિ જે છે તો એનો કઈ રીતનું આયોજન કરવામાં આવેલ છે? ભૂરખિયા સરપંચ ધોરુભાઈ ગોહિલ, આવતીકાલે હનુમાન જયંતિ છે તો અમે ટ્રસ્ટીએ, ગ્રામ પંચાયતે અને ગામના આગેવાનોએ એવો નિર્ણય લીધો છે કે સાદાઈથી બધું લાઈવ પ્રસાદ દર્શન કરવાના અને કોઈને દર્શન કરવાનો એવી વિનંતી, કોઈ સંક્રમિત કોઈ કોરોના સંક્રમણ ન થાય એ હિસાબે અમે બધાએ આ નિર્ણય લીધેલ છે. આવતીકાલે હનુમાન જયંતિ છે તો પૂજારી પરિવાર દ્વારા એ ભૂરખિયામાં શું નિર્ણય લેવામાં આવેલ છે? પૂજારી પરિવાર અને ગ્રામજનો દ્વારા ટ્રસ્ટી મંડળ તરફથી નિર્ણય કર્યો છે આપણે કે આપણે ભૂરખિયા મંદિર હનુમાન જયંતિનો ઉત્સવ આ વખતે બંધ રાખેલ છે એટલે કોઈ લોકોને દર્શન કરવા માટે આવવું નહીં. અને આપણે લિંક છે આપણે ભૂરખિયા લાઈવ દર્શન, એમાં ઘરે બેઠા દાદા લાઈવ દર્શન કરવા, લાઈવ આરતી કરી અને ઘરે બેઠા દાદા દર્શન કરવા, કોઈને પણ નમ્ર વિનંતી છે કે દર્શન કરવા આવવું નહીં. કાલે સવારે આપણે મારુતિ યજ્ઞનું આયોજન કરેલ છે, એમાં પાંચ ભૂદેવો અને યજમાન આવી રીતના આપણે મારુતિ યજ્ઞ કરેલ છે, એમાં પણ કોઈને અહીંયા દર્શન કરવા માટે આવવાનું નથી. અહીંયા ખાલી મંદિરને પૂજારી પરિવાર તરફ પૂરતું છે ખાલી. અને આ કોરોના મહામારીમાં ભૂરખિયા દાદા સર્વને રક્ષા કરે એવી અમારી શુભકામના છે. જય ભૂરખિયા દાદા. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.